हेलो बेटा, हवे आज आपणे लोको खास करीने त्यागनुं प्रमाण अने लाभनुं प्रमाण जोई चूक्या छीए। तो एना पछीमां नेक्स्ट आगळ वधीए, पण ए पहेला त्यागना प्रमाण अने लाभना प्रमाणनी थोड़ी चर्चा करीए, रिवाइज्ड करीए। तो नवा भागीदारनी तरफेणमां जूना भागीदारोए करेल तेमना नफाना भागनो त्याग, तेमज चालू भागीदारों में फेरफार थता कोई भागीदारे अन्य नफा नुकसान वेचणीना प्रमाण में भागीदारी तरफेण में करेल तेमना नफानो भाग एटले त्यागनुं प्रमाण एम कही शकाय। मतलब एवं कही शकाय कि जूना नफा नुकसान फाळवणीना प्रमाण करता नवा नफा नुकसानना प्रमाण जे सेट थयेलू छे तेमां ओछो भाग मळे। एटले पहला नफो मळतो हतो एना करता कोई भागीदारने ओछो नफो मळे छे तो ते त्याग करे छे, तेम कहेवाय सेक्रिफाइस करे। એકચ્યુઅલમાં ત્યાગ બેટા જ્યારે નવા ભાગીદારનો પ્રવેશ હોય તેમજ ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે જૂના જે ભાગીદાર હોય ને બેટા એનો ત્યાગ શોધવામાં આવે, કારણ કે હંમેશા જે ભાગીદારો જૂના હોય ને બેટા એ જ ત્યાગ કરતા હોય। ત્યાગનું સૂત્ર તમને બધાને યાદ જ છે, જૂનો ભાગ માઇનસ નવો ભાગ। હવે લાભના પ્રમાણની ચર્ચા કરીએ તો ત્યાગના પ્રમાણ કરતાં ઉલટું એનું સૂત્ર આપણું એવું બનશે, નવો ભાગ માઇનસ જૂનો ભાગ। અને ભાગીદારની નિવૃત્તિ વખતે કે પુનર્ગઠન વખતે ચાલુ ભાગીદારોને મળતા લાભનું પ્રમાણ શોધવામાં આવે, એટલે બધા ભાગીદારો હોય ને એ જે ચાલુ છે તેનું શોધવામાં આવે। લાભ કોને કહેવાય બેટા? કે પહેલાં જૂના નફા નુકસાન ફાળવણીના પ્રમાણના કારણે જે નફો મળતો હતો તેના કરતાં નવું જે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બન્યું છે તો તેમાં તમારો નફો તમને વધુ મળે છે। એટલે પહેલાં કરતાં તમને અત્યારે નફો વધારે મળે તો તેને લાભનું પ્રમાણ કહેવાય। આ બે ટાઈપના દાખલાઓ આપણને ખાસ પૂછાય છે, લાભનું પ્રમાણ અને ત્યાગના પ્રમાણના દાખલાઓ। ચેપ્ટરમાં આપણે આગળ વધીએ, તમે લોકો એપ્લિકેશનની અંદર જ હોમવર્ક સબમિટ કરાવો અને એપ્લિકેશનમાં રેગ્યુલરલી અપડેટ જોતા જાજો, બરાબર છે? એવું ન માનતા કે મેસેજમાં નથી આવતું એટલે બંધ થઈ ગયું છે, તમારું વર્કિંગ ઓલરેડી ચાલુ છે। ખાસ હવે આજના ટોપિક ઉપર આગળ વધીએ બેટા, તો હવે જે ટોપિક ચાલુ થઈ રહ્યો છે એ એવો ટોપિક છે કે જેની આપણને પાછળના ચેપ્ટરમાં પણ ઉપયોગી થશે, ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન એટલે શું, અને પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો નમૂનો તૈયાર કરો। એકચ્યુઅલમાં બેટા જ્યારે પુનર્ગઠન થાય ને ત્યારે ત્યારે ભાગીદારી પેઢીની જે ચોપડે મિલકતો હોય ને અને જે દેવાઓ હોય ને એ જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા માટે જે કાર્યવાહી કરવામાં આવે ને એને પુનઃમૂલ્યાંકન કહેવાય। પુનઃમૂલ્યાંકન, મૂલ્યાંકન એટલે તમને ખબર ગણતરી, પુનઃ એટલે ફરીથી ગણતરી કરવી। એટલે આપણા પાકા સર્વેમાં બેટા મિલકતો છે, આપણા પાકા સર્વેમાં દેવાઓ છે, તો તેનું શું કરવામાં આવશે? ફરીથી એની કિંમત બનાવવામાં આવશે। એટલે ફરીથી કિંમત બને એટલે એ જે કિંમત હોય એ વર્તમાન મૂલ્યની હોય। જેમ કે 10 વર્ષ પહેલાં આપણે ખુરશી લીધેલી છે, એ ખુરશીની કિંમત અત્યારે કેટલી છે? વર્તમાન કિંમતની, બરાબર? આપણી પાસે એક યંત્ર છે, એ 2 વર્ષ અગાઉ આપણે લીધું હતું ત્યારે આપણે 1 લાખનું લીધું હતું, અને અત્યારે હાલમાં એ યંત્રની કિંમત 90,000 છે, તો અત્યારની 90,000ની જે કિંમત છે એ આપણે પાકા સરવૈયામાં લેવાની થાય। મતલબ કે મિલકતોનું મૂલ્યાંકન કરવામાં આવે, ગણતરી કરવામાં આવે, ફરીથી ગણતરી કરવામાં આવે મિલકતો અને દેવાનું, જેને કહેવાય પુનઃમૂલ્યાંકન। એટલે જ્યારે જ્યારે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં બદલાવાની વાત આવે ને બેટા ત્યારે મિલકતો અને દેવાઓ એટલે કે જે જવાબદારીઓ છે તેની પણ પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે। એટલે કે પેઢીના ચોપડામાં જે કિંમતે નોંધાયેલ હોય તેને નવી કિંમતે ચોપડામાં દર્શાવવા માટે જે મિલકતો અને દેવાઓનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે। મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તે તેમની ખરેખર કે વાસ્તવિક કે સાચી કિંમત કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે। આપણી પાસે જે યંત્ર હતું તે યંત્ર 2 વર્ષ અગાઉ આપણે લીધેલું હતું, તો તે સમયની જે કિંમત હતી એ અત્યારે હોય પણ ખરી ન પણ હોય, મતલબ આપણે વાસ્તવિક કિંમત જે છે અત્યારની હાલની કિંમત છે તે દર્શાવવાની થાય। સમયની સાથે ધંધાની જમીન છે, મકાન છે વગેરે જેવી સ્થિર મિલકતોની કિંમતમાં વધારો થાય એવું શક્ય બને છે। મોસ્ટ ઓફ જમીન અને મકાનની કિંમતમાં હંમેશા વધારો થાય। આ જ રીતે દેવાદારો કે લેણી હુંડી પર અનામતની જોગવાઈ કરવામાં ન આવી હોય તેવું પણ બને,
અને દેવાની રકમમાં વધારો કે ઘટાડો પણ થવા માંડે. જેમ જેમ લેણદારો ચૂકવવા ચૂકવાતા જાય, એમ લેણદારો આપણા ઘટતા જાય, લેણદારો ઘટતા જાય એટલે દેવું ઘટતું જાય. ગયા વર્ષે આપણા લેણદારો 1 લાખના હોય, આ વર્ષે લેણદારો આપણા 50,000ના થાય, મતલબ એમ થયો કે એટલું દેવું આપણું ઘટી ગયું. તો ફેરફાર થતો રહેતો હોય છે મિલકતો અને દેવાઓની કિંમતની અંદર. આવા જુદા જુદા કારણોસર ધંધાના ભાગીદારો એવું નક્કી કરે કે પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવું જરૂરી છે, ત્યારે તેની હિસાબી અસરો આપવામાં આવે. ખાસ કરીને એટલે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો નોંધવા માટે પેઢીના ચોપડામાં બેટા એક ખાસ ખાતું ખોલવામાં આવે. આ ખાસ ખાતું એટલે પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકનની કિંમત લખવા માટે જે ખાતું ખોલાવવામાં આવે ને એને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવાય. સામાન્ય રીતે જ્યારે પણ ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. પરિણામે મિલકતો અને દેવાની વાસ્તવિક કિંમતો પેઢીના ચોપડે નોંધી શકાય અને કોઈ ભાગીદારને પુનર્ગઠનના કારણે અન્યાય થવાનો સંભાવ રહેતો નથી. નવા ભાગીદારનો ચાલુ પેઢીમાં પ્રવેશ થાય ત્યારે તથા ચાલુ ભાગીદારનો પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન આ જ કારણથી કરવામાં આવે, જેથી કરીને કોઈ ભાગીદારને અન્યાય થાય નહીં. ફેરબુકની અંદર તમારે આ પાર્ટિંગ લખવાનું છે. મેં જે સમજાવ્યું છે તમને વિસ્તૃતમાં સમજાવ્યું, ફેરબુકમાં એ જ બાબતો છે કે ભાગીદારી પેઢીમાં ચાલુ ભાગીદારોની નફા નુકસાન વહેંચણીમાં ફેરફાર થવાથી ભાગીદારીનું પુનર્ગઠન થયું ગણાય. કોઈ ભાગીદારને પુનર્ગઠનને લીધે અન્યાય ન થાય તે હેતુથી ભાગીદારી પેઢીની મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. અલગ અલગ કિંમતો જે બની છે તે કિંમતો લખવામાં આવે. ચાલુ ભાગીદારીમાં મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તે વાસ્તવિક કિંમત કરતાં વધુ કે ઓછી કિંમતે હોઈ શકે છે. જેમ કે કાયમી છે, સ્થાવર મિલકતો છે, જેવી જમીન મકાનની કિંમતમાં વધારો થયો હોય. તો દેવાદારો લેણ હુંડી જેવી અનામતની જોગવાઈ ના કરી હોય તો એ બી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. તો નેક્સ્ટ તો કે પુનઃમૂલ્યાંકન માટે ચોપડામાં પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે છે. એટલે મિલકતો અને દેવાઓની જે પુનઃમૂલ્યાંકન કરતી વખતે જે કિંમતમાં વધારો કે ઘટાડો થયો છે ને બેટા, એ નોંધવા માટે થઈને આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. સી એક વસ્તુ યાદ રાખજો, ઘટાડો જ થશે એવું જરૂરી નથી અને વધારો જ થશે તેવું જરૂરી નથી, બંને વસ્તુ થઈ શકે છે. પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એવા ક્યાં ક્યાં સંજોગો હોય ખાસ કરીને કે પુનઃમૂલ્યાંકનની અસરો આપણે આપવી પડે તો શું થાય? તો કે જેમ કે મિલકત લેણામાં વધારો થાય, એટલે કે પહેલાં જેટલી હતી એના કરતાં મિલકતમાં વધારો થયો, કાં તો કે મિલકત લેણામાં ઘટાડો થાય, વધારો થાય અને કાં તો ઘટાડો થાય, કિંમત બદલાઈ જાય, ફર્નિચરની છે, યંત્રની છે, મકાનની છે, વધારો ઘટાડો લાગુ પડે. પહેલાં હોય એના કરતાં અત્યારે કેટલી છે વાસ્તવિક કિંમતે લખવાની છે, રિસેન્ટલી અત્યારે જે કિંમત છે તે કિંમતે લખવાની. આપણને બધું દાખલામાં કહી દીધું હશે એટલે આપણે આપણું ભેજું જ ચલાવવાનું કે કેટલી કિંમત લખીને શું કરવી તે. બરાબર. દેવામાં કે જોગવાઈઓમાં વધારો થાય તો ખોટ કે નુકસાન કહેવાય. દેવામાં કે જોગવાઈમાં ઘટાડો થઈ જાય, બરાબર, દેવામાં ઘટાડો થાય તો આપણા માટે સારું કહેવાય, નફો કહેવાય. આ ઉપરાંત ઘણી વસ્તુ એવી હતી કે જે આપણે નહીં નોંધેલ મિલકતો છે યુઝ કરતા હોય પણ નોંધી ન હોય, નહીં નોંધેલ દેવા જે છે એ ચોપડે નોંધવાના બાકી હોય તો તે લખવાના થાય. એટલે આવા અલગ અલગ કિસ્સા હોય, કાં તો મિલકતની કિંમતમાં વધારો થાય, કાં તો મિલકતની કિંમતમાં ઘટાડો થાય, કાં તો દેવાની કિંમતમાં વધારો થાય એટલે દેવું વધે અને કાં તો દેવું ઘટે. તો આવા જ સંજોગો માટે થઈને આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવા માટેની ટ્રીક છે, કાં તો તમે આમનોંધ પરથી ખાતું બનાવો એટલે ખતવણી કરો, અને કાં તો કે ખાતા ઉપરથી તમે આમનોંધ બનાવો, બંને તમને ઇઝી પડશે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો મેં અહીં નમૂનો મેં તમને અહીં આપ્યો છે. જ્યારે જ્યારે મિલકતમાં વધારો થાય ત્યારે, તો એની આમનોંધ ઉપર જઈએ પહેલાં, તો કે મિલકતની કિંમતમાં જ્યારે વધારો થાય અને ઘટાડો થાય, જો વધારો થાય મિલકતની કિંમતની અંદર
तो जे ते मिलकत खाते उधार ते पुनमूल्यांकन खाते जमा। એટલે એકચ્યુઅલમાં બેટા આપણે અહીં છે ને પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જે કંઈ પણ તફાવત હોય ને બેટા એ જ આવશે। જેમ કે મિલકત છે મારી જમીન 1 લાખની હતી, અત્યારે 1,50,000ની થઈ, તો કેટલાનો વધારો થયો બેટા? તો કે 50,000નો ચોખ્ખો વધારો થયો। તો મિલકત ખાતે ઉધાર 50,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 50,000। પુનઃમૂલ્યાંકન કેટલું થયું, એની કિંમત કેટલી થઈ, તો કે 50,000 વધારો થયો। જો એ જ મિલકતમાં ઘટાડો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા। એટલે કોઈ બી મિલકત હોય વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય, અને જો કોઈ પણ મિલકત હોય મિલકતમાં ઘટાડો થાય કિંમતમાં તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય। સિમ્પલી આપણે એમ યાદ રાખી શકીએ, મિલકતમાં વધારો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, મિલકતમાં ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધારો। જો દેવાની કિંમતમાં વધારો કે ઘટાડો થાય તો દેવું બેટા મિલકતથી ઊંધું ચાલતું હોય। એટલે આપણે એક મિલકતને યાદ રાખીએ ને તો દેવાને આપણને યાદ રાખવા ઈઝી રહે। જેમ કે દેવાની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા। લેણદારો પહેલાં 1 લાખના હતા, હવે 50,000ના થયા, એટલે 1,50,000ના થયા છે, તો જે 50,000 જે વધ્યા છે એ અહીં લખવાના થાય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવા ખાતે। અને જો ઘટાડો થાય તો એનાથી ઉલટું થશે, દેવામાં ઘટાડો દેવા ખાતે ઉધાર તે જે તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા। પહેલાં 1 લાખ હોય ને હવે 50,000 થયા, એટલે દેવું શું થયું બેટા? ઘટી ગયું। તો જેટલું ઘટ્યું છે તો એ 50,000 જે ઘટ્યું છે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, તે રીતે થાય। તો આ હતો સિમ્પલી મારું શીખવાડવાનું એક બાબત કે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર મિલકતો અને દેવાની જે આ નોંધ લખવાની આપણે નેક્સ્ટ થશે તો તે કેવી રીતે થશે। આ સાથેનો પુનઃમૂલ્યાંકન ખાતાનો તમને નમૂનો હું મોકલું છું, તે નમૂનો તમારે લખી નાખવાનો છે, બરાબર છે? ઉપરાંત ગાલખાદ અનામત જે છે, કોઈ પણ જાતની અનામત છે, જોગવાઈ છે, જો એમાં વધારો થાય, મતલબ એમ કે દેવામાં વધારો થયો છે, જો મળવાની બાકી આવક છે તો જમા થાય, અગાઉથી ચૂકવેલ ખર્ચ, બધું જ। એટલે ઇનશોર્ટ આપણે લોકો એટલું યાદ રાખવાનું કે મિલકત લેણા બાજુ જો વધારો થયો તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થયું, મૂડી દેવા બાજુ વધારો થયો તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થયું, બરાબર છે? એટલું રહીને આગળ વધીએ છીએ આપણે, એના પછી નેક્સ્ટ લેક્ચરથી પ્રેક્ટિકલ દાખલા આપણે આના ચાલુ કરશું। ત્યાં સુધીમાં બરાબર થિયરીને રીડ કરી જાઓ, અને જે તમારે ફેરબુકમાં લખવાનું છે તે હું PDFમાં મોકલું છું, એટલું ફેરબુકની અંદર લખી નાખજો, અને એ સિવાય ટેક્સ્ટબુકમાં સહેજ નજર ફેરવજો। આમ તો સમજાવ્યું છે, બધી બાબતો એની અંદર આવી જ જશે, કોઈ એવી બાબત છે નહીં કે જે અટકીતી હોય, અને જે અટકતી હશે ડ્યુરિંગ ધ દાખલા, બરાબર છે? સમ કરશું આપણે ત્યારે હું કરાવી દઈશ, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો।